ખબર પડતી તને કા આમ જો તો ગરમી થાય બપોર માં આમ બપોર થઈ ગયા બપોર થઈ ગયા તો ભૂખ લાગી તો લોટ ક્યાં હતો એ ભાતું લઈને નથી આવી ના રે ના એ ક્યાં તારી મન છોલાવ ગઈ હતી એ દૂધ દહીં વેચવા ગઈ હતી હે એ દૂધ દહીં વેચવા ગઈ હતી તો પણ ભાતું લઈને આવે ને કહું એ તમારી માએ હે ને કમર ખુલ્લું મૂકી દીધું એટલે લોટ ખાઈ ગયા બકરા બકરા લોટ ખાઈ ગયા એમ આવું કરજે અને આમ જો માથે ઓઠ કા પછી કહું પેલા ઓઠ ના રે ના હું નહીં ઓઠું કા નહીં ઓઠ આહા મારાથી મોટા છે અહીંયા ઘણાય તો ભલે નો હોય મેં ક્યાં કીધું તો મોટા હોય તો તારા જેઠ બેઠા જો વિઠ્ઠલ પણ જેઠ બાપા લગ્ન માં આવ્યા ત્યારે મોઢું જોઈ ગયા નહીં વિઠ્ઠલભાઈ આમ જો ઉઘાડા માથે પહેણાવતા શરમ ન આવે તમારા બાપને
એમ ના એમ કોઈનું મોઢું રાખીને ન હોય તો કઈ નહીં, પણ તાર માથા માં ઊંદરી થઈ જો. એ ઊંદરી નથી કઈ, એ હું બ્યુટી પાર્લર માં ગઈતી એટલે બધે નો જવાય, ડ્યુટી મારી પાસે આ રહી. એ તમારી બાપ ડ્યુટી નહી બ્યુટી પાર્લર. ઈ વરી ક્યાં સાગલા ક્યાં વેલા માં થાય, ઈ વેલા માં નો થાય કઈ. એ ઈ હે ને બ્યુટી પાર્લર માં ઘર ઘર આવ થાય, બ્યુટી પાર્લર ઘર ઘર આવ માં. હા ઓલી મારી બેન પણ નથી કોણ, હે ઓલી મનીષા. હા એ મન કે હાલી કે બેન કે તું ગામડા માં રહી રહી તો તારે વાળ તો જો છે કે પછી સેટ કરાવ દે. એને બ્યુટી પાર્લર કહેવાય એમ ને? એ હા તમને કહું છું. હા કે ને મન શું લેવા બોલાય, એવું બોલ તો કઈ કામ મને સારું લાગે. બોલ રહી ગયો હું તો. એ હા તમને કહું છું, તે મને જ કહેવાય ને કે ને મન શું લેવા બોલાવી તને. હા મારા રોયા તરબૂચ જેવો તોલો લીધો, શું મલક 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 મલકારી જાવ. આમાં મામા માં કે મને કે ગુંગા આવશે હાથમાં, લાંબા લાંબા હાથ કરે લે આમાં. અને આમ જો શું મારો મગજ ધગી જાય પછી તાર ભાગવું પડશે. હવે રાખો રાખો તમારો મગજ તમારો. ના ના કેને કેસ તું, ના ના તમ કેના હમ ઉગામો છો તારા હમ કેમ કેના હમ ઉગામો છો. ના ના તું કેને કેસ કેના હમ ઉગામો છે તું કેને કેસ. હું તમને કહું છું, તું કેને કેસ તમને કહું છું. પડી જાતો ને લાગ્ય કહું છું, વાંધો નહીં મને જ કેજે બીજા નો કેતી. ઓય બિચારા તો કે નહીં તને જ કીએ ન કોક ધોકા આવશે. હું ઘરે આવ્યો તો બા રાયડો રાયડ કે ઓહો મને તાવ ચડી ગયો. એ તાવ ચડી ગયો? હા મેં કીધું શું થયું, એ કે તારી હોવ જોઈને માથા ભારી કે મને કે ટાકામ બોર દીધી. પણ એ ક્યાં ના કેતા તમે, એવો એવો ગરમી થાય મેં ઊભી થઈ ને ડાયરેક્ટ બાવણું ઝાલી ને ડાયરેક્ટ ટાકામ બોર દીધા. બા ને મારે દવાખાને લઈ જવા પડ્યા તને ખબર છે? દવાખાને લઈ ગયા પછી કઈ મને પૂછ્યા વગર? એમાં હું પૂછવાનું હોય બા બીમાર? બા કઈ બીમાર નથી. એમ જો ડોક્ટર સાહેબે મને સલાહ દીધી છે. શું સલાહ દીધી? તું ધ્યાન રાખજે બા નું. શું? ડોક્ટર સાહેબે કીધું તમારા બા ને બિસ્કિટ ઉપર રાખજો. આ તો હમણાં બિસ્કિટ નો ઢગલો કરીને બા ને બેહાર દો. મરી ગઈ એમ નહીં તો એ ડોક્ટર સાહેબ એમ કીધું બિસ્કિટ ખવડાવજો એમ. મારે હું તો ગામડા ની જઈ મને કઈ ખબર ન પડે. નામ જો હા લા તો ગામડા ને તું તો મુંબઈ ની વાત કરતો હતો. હે હા એ મુંબઈ ની બાજુ માં ગામડા નથી ઘણાય છે. હે આ તો ગોધરા ની સોડી છે. એ હા તમને કહું છું કેને, પણ તમે મને સારા માટે બોલાવી છે. મારું એક કામ કરતો કહું, થોડુંક કામ હશે તો કરીશ, મારે કામ જોગવો નકર નહીં કરું. આમ જો શું આજ મારે નાઇતમાં જવાનું. નાઇતમાં જવાનું? અહીંયા વળી એ વાત તમારે શું કામ પડે નાઇતમાં? અરે આપણી નાઇત આખી ભેગી થઈ રબારી ની અને એમ કીધું આજથી તમે કે રત્ના પટેલ કે આપણી નાઇતના પટેલ તો તમને કહું છું કેને. એ હું તો નાઇતની પટલાણી થઈ. રેવા દે, કા નાઇતની પટલાણી ના હોય નાઇતના પટેલ હોય. ના રે ના નાઇતની પટલાણી હોતા હોય તમે નાઇતના પટેલ થયા, હું નાઇતની પટલાણી નો થઈ. નો થાય ને તમારે જે પટલાણી થાય તમે શું કરો? હે હમ અમે અમે શું કરીએ એમ? હમ અમે હે ને એક હું નીકળું અહીંથી ઘરમાંથી નીકળું એટલે વાહે બીજી ડેલી ખોલીને બીજી બાઈ આવે પછી એમ ભેગ્યું થઈને જાય. ક્યાં જાવ? હે શંકરના મંદિરે પછી ભોળાનાથ ને એવા નવરાવી અને પછી એવા નવરાવી અને પછી એકાદ બે ધૂન ગાય, ધૂન ગાય ભોળાનાથ ને મનવી મનવી ને પછી એને બેહી ઓટલે બેહીને એવી વાતો કરી એવી વાતો કરી કે આ દેડી ગામ માંથી ને એકાદ ફૂલે કાઢી. એ તો દેડી ગામ માં પાંચ બાયુ ભેગી થાય એટલે એકાદ ફૂલે નીકળે જ. અને આમ જો હા અમે નાઇત માં પટેલ શું કામ કેવાય ખબર? શું કામ કેવાય? તમારી જે ફૂલેકા કાઢ્યા હોય ને હા એ પાછું જોડી દે એટલે નાઇત ના પટેલ કેવાય. એ હા એ તો કયો શું લેવા બોલાવીશ? કહું તો ખરી એક કામ છે કરતો કહું, પણ શું એ તો કયો આજ નું ઘેટા બકરા સારવા જાય. એ મોકલો તમારા બાપા ને હું નથી જવાની. કે મોકલો તમારા બાપ ને, તારા બાપ નું કે ને કા મારા બાપે કઈ તમે વેસ ખાધા છે તમારા બાપ ને? કઈ હું નવરો બેઠો બેઠો રોટલા તોડે
તમારો બાપ મારો બાપ નહીં મારો બાપ આય નથી ખાવા તમારો બાપ ત્રણ ટાણા ખાય છે તારા બાપ ને ધોરી ત્રણ ટાણા શીરો જોઈ તમારા બાપ ને જોઈશે મારા બાપ ને ન જોતો લાંબા હાથ કરી મને નાનત પડી ગુંગાવશે એ મોકલો તમારા બાપા ને હું નથી જવા એમ જો શું બાપ હામી જતી ને કા મારો મગજ ધકી જાય તો મારો મગજ ધકી જાય વિઠ્ઠલભાઈ આ બાયડી થી હું એવો કંટાળ્યો ને મને એમ થાય કે હવે વિઠ્ઠલભાઈ ના હામ ખાઈ ને સોડા પીને હુઈ જાવ એ મારા હામ કઈ હા દીકરો રોટલા કઈ તમારા નથી ખાતો હું એ તમારા બાપ ને મોકલો હું નથી જવાની એટલે આ વિઠ્ઠલભાઈ હું એમ સમજતા છે કે સોડા પીને મરી જાવ ને કહું ના બાપા એમ થાય ઘડીક ટાઈટે કરે બેસી જાવ એમ આમ જોઈ બાપા ગયા જેવડા નથી ઉંમર લાયક થઈ ગયા કા કા મેં ક્યાં તમારા બાપ ને કીધું ઉંમર લાયક થાય ગઈડા ઘટ પણ આવી ગયું લે મેં ક્યાં તમારા બાપ ને કીધું ગઈઢો થાય તુંય થાયસ ના હું નહીં થાવ અરે હુંય થાયસ તુંય થાય એ હું નો થાવ તમે ભલે થાવ પણ હું નો ગઈઢી થાવ તું કા નો થા કહી દઉં કહી જ દેવાનું ને અહીંયા આવ નહીં તારી બાજુ નો હોય તું ઘડીક માં મને હજ બચાવી નાખ સામ એ તમને કહું હા અહીંયા આવો હજ બચાવી નહીં નહીં ચોથી હવે હું કરું કહો આ બેહી ગયું ભલા માણા એ કહેતા એમ નેમ રે ને ભાઈ હવે આમ જો છે કોઈ આગળ પાછળ પાછળ કોઈ નથી જો સાબ એટલે ભાઈ ભાઈ કોઈ નથી ભાઈ તો છે ને કાકા બાપા ના અમે 110 મીરા 110 કઈ એટલે ભાઈ આમ એટલે બધા અહીંયા જ છે ના ના બધા વેગ ગયા વાંઢે વાંઢે ગયા એક છે અહીંયા આમ તો બોલાવું કા કેવત માં કીધું ને કે ભી પડે ભાઈ કામ આવે પાડોશી કે બેઠા બેઠા પણ છેલ્લા ખાવા જ બેઠા હોય બોલે બોલાય ને હાલ તે મારા ભાઈ ને બોલાવું આજે ભાઈ
કરેલા તું તો ભલા મને દુબરો પડી ગયો હોવ તો હમણાં ખેંચાઈ ગયો કા તો હમણાં પૈસા ટકે ખેંચાઈ ગયો એમ શરીરમાં ખેંચાઈ ગયો આમ જો હા હમણાં મેં કઈક વાત સાંભળી દેલો ચોરે બેઠો બેઠો પાછો બાપો કઈ નો લપ કરતો હતો શું લપ કરતો હતો એ હું નહીં હોય હે હું નહીં હોય નહીં તારી વાત કરતો હતો પાછો બાપો મારી વાત કરતો હતો શું વાત કરતો કે તારો ભાઈ રૂપલો તો એ કે એલા ભલામણ બાયડી નો ગુલામ છે કે ના ના આવે ખોટો હે વે તું કઈક હમણાં વહુ બટા ને કઈક લુગડા ધોવા જતો હતો નદી ના ના લુગડા ધોવા નતો જતો કઈ એ તો હું નીચાવતો હતો ભલામણ બાયડી ના કામ કરે લે ક્યારેક ક્યારેક કામ કરવું પડે એ ધોતું હોય માર નીચેવા પડે જલ્દી નવરા થઈ જાય આમ રાખ તારી આમ રાખ ના મારે ક્યાં કહું આમ રાખ તું આમ રાખ કે પરમદી શું કરતો મને ખબર હે શું હમણાં મને ખબર હે પરમદી ઠામડા ઉટકતો તો એ હું ન હોય કોઈ દી હા તું જતો હું તાય આમ તેમ નીકળો ને મેં લાઈટ ડોકું તાણતો જાય તું બોલા આ ઠામડા ઉટકતો તો ભલા મને મેં ડેલી બંધ રાખી દીધી તું જોઈ કઈ ગયો લે હું તળ માં જોતો હતો એટલે જ મેં કીધું આને છાન મને જોવા દે આ મારો ગરડો કાયમ શું કરે ડેલી બંધ કરીને બે માણા શું કરે મેં કીધું હવે તું મારી ઠામડા ના કઈ અવાજ આવે છે મેં કીધું જોવા દે તો આ લગભગ કઈ કામ કરતો હોવો જોઈએ આમ જો તું મારી વાત ખોટી રેવા દે કાઈ નઈ તે ઠામડા ઉટકતો તું જોઈ ભાઈ મેં ઉભો રે ઉભો રે મારા ભાઈબંધ અહીંયા કણે મહેશભાઈ કરીને છે હં એ આ પ્રશ્ન નો હલ કરી દે હું એને બોલાવું ક્યાં મહેશભાઈ આ આવે જો હમણાં ક્યાં મહેશભાઈ તો આવ્યા નહીં હજી આવે જ ને એ આવ્યા જો ભાઈ દેવડી ગામ ની અંદર જે આ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવેલ છે એ મહેશ પટેલ આયોજન કરેલું છે તો આ કેસેટ ની અંદર એક સીન લેવા માટે રબારી રબારણ ની અંદર મહેશભાઈ ને અમે સ્ટેજ ઉપર બોલાવ્યા છે તમારે શેનું હલ કરવું આ અમારા બે ભાઈઓ ની ઘરમાં ઘૂસ ગઈ રહી હોય એક તો ઘરવાળી બે ગઈ ઘરવાળી બે ગઈ હોય તો પાંચમી લઈ આવે પંચમહાલ માંથી લઈ આવે આ તો થાય એમ કોક દે તો હારું એમ બોલો બોલો શું કામ હતું હે શું કામ હતું ના પ્રશ્ન નો હલ કઈક કરો એમ કે અમારા બે ભાઈ ની કઈક વાત ભરે તો સારું એમ તો હમણાં તો આમ બહુ સારું એ જ દેખાડતા હતા એ ગળે મીડા લાકડીઓ પડી ગઈ એ તો હમણાં બે કરે ભેગા નતા થયા ને એટલે એ તો હે ને એ તો આમ રાખ્યા જેવું છે આ તો હે ને ભાઈ દેખાડવું પડે બહુ ને બહુ ભળે હાથી ના ચાવવા ને અલગ હોય ને દેખાડવા ને અલગ હોય દાંત એમ આ તો હું કે ભી પડે ને ત્યારે ભાઈ ની યાદ કરે હે બાકી તો અમને બેઠા જ છીએ એને ગોળે જ હે ના તમારે કઈક ડખા ડુખી તો હાલતી જાય છે ને અંદર ભાઈ હોય ન્યા આમ તો હોય જ વાંધો નહીં હવે આમ જો ભાઈ હા બોલ હવે તારી મારે જાજી વાત ઉઘાડી નથી કરવી હામ રાખ હું હમણાં ઉઘાડી કરીશ ને એલા તારા છોકરા પણ ગજબ ના હો હા વાત જવા દે એમ આમ જોઈ એ તારી હોવ ની વાત હવે હોવ બટા ની વાત નથી કરી ને તું સાંભળ શું એટલે ભલા માણસ ઓલા માજી ને લઈ જા ને ક્યાં લઈ જાઉં તારી ઘરે કા એટલે તું એલા બાપા ને નો રાખ્યા ભાગ લઈ ગયો હતો ડોહી ને કા નથી રાખતો ડોહી તારા ભાગ માં આવી હતી હું કામ રાખું ના મારા ભાગ માં નથી હો ડોહી કા મલે તું ખાઈ ગયો ડોહી ની બધી ને ભાઈ હવે કે તું રાખ એટલે કેમ મળે એમ નઈ ઓલો હાર આવો બધો તે લઈ લીધો હે તાર ભાભી રહી ને હા બા ને મારી નાખશે લા કા હમણાં કાલ ટાકા માં ગોડી દીધા બા ને તો દવાખાન નો લઈ જવાય તારે લઈ ગયો તો ને ક્યાં લઈ ગયો તો ભગવાનજી સાહેબ ની ભાઈ શું કીધું હે શું કીધું સાહેબે સાહેબે કીધું ને કે તમાર બા ને કે બિસ્કિટ માથે રાખો તાર ભાભી એ તો બિસ્કિટ નો કોથરો ભરીને માથે બેડા એ બિસ્કુટ માથે બિહારે નહીં એને ડોક્ટર એમ કીધું એને બિસ્કુટ ખવડાવો આને કઈ બેડ ને ખબર પડે બા ઓલા બિસ્કુટ નો અવાજ આવ્યો ને બી ગયા ભાઈ ગા પણ મેં તને કેટલી ફેર કીધું તું બા નું ધ્યાન તું રાખતો જા બરોબર હે ને મહેશભાઈ
ભાગ પડ્યો તો બાય ના ભાગ માં આવ્યા બરોબર હે તો પાછો ભાગ પડનો કો હવે હું ભાગ પાડે બાપા છે બાપા નો ભાગ બાપા તું આગ્યા તો બાપાનો બાપાનો હોય તો ભાઈ બાનો ભાગ પાડો બા આવે અડધા એ રાખે ને અડધા હું રાખું થાય એમ ન હોય હવે સમજો એમ કરો છે ને પણ એમાં એવું છે મહેશભાઈ ઓલો હે ને આવડો બધો કંદોરા જેવો હાર છે હા તો એ 6 મહિના હા પણ એ આ લોકો ને એમને ખાઈ જાવ ઉત કે થઈ ને મેળાવે તો બાન હું કેમ રાખું આમ જો તું ભાઈ હા એ બા બિસ્કિટ ના અવાજ થી ભાઈગા ને જે ભાઈગા ને ટાંગો ભાંગો લે બોલ ટાંગો ભાંગ નાખો બોલ બીજા દવાખાને લઈ ગયો બાને બીજે ક્યાં લઈ ગયો તો એ અહીંયા ઓલા મોરબી રોડ ઉપર મોરબી રોડ ઉપર હા ઓલું નવું તો હોસ્પિટલ બન્યું એમાં હા એમાં લઈ ગયો ન્યા શું કીધું અરે એ ડોક્ટર સાહેબ તો બહુ રેડી કા એને સલાહ દીધી એ કઈ સાહેબ એનું દીધી હું કીધું સાહેબ કે તમારે બાર નારિયેલ ઉપર રાખો છે નારિયેલ ઉપર રાખવાનું કીધું નારિયેલ ઉપર હા તાર ભાભી તો નારિયેલ નો કર્યો ઢગલો ને બેહાડ્યા માથે પછી શું થયું રડી ગયા બા એ નારિયેલ ઉપર રાખવાનું નહીં કીધું હોય કઈ નારિયેલ પાવાના કીધા છે બાને આ તમે બે માણા આમને બાન બાન નાખશો મારે લઈ જવા જો હે એ નારિયેલ માંથી રડીને પહેર્યા ને તો કેળ ભાંગી ગઈ બાની બોલ પછી પાછા એક ડોક્ટર પાસે લઈ ગયો હું એ ડોક્ટર રાજકોટ ના ડોક્ટર બધા મીંડા ના પાડવા તો ક્યાં લઈ ગયો એ તમારે બાને અમદાવાદ દેખાડો ગયા ભાઈ અમદાવાદ લઈ ગયો લઈ ગયો ને અમદાવાદ જગત નાખું દેખાડ્યું લાલ પીળી લાઈટો દેખાડીને બાન લેવો પાછા લે તો તને અમદાવાદ દવાખાને લઈ જવાનું કીધું તો એને જ કીધું ડોક્ટરે કે અમદાવાદ દેખાડો સારું થઈ જાય મેં અમદાવાદ દેખાડ્યું તો ખાલી અમદાવાદ દેખાડી બાન પાછા લઈ આવ્યું હા પછી શું કર્યું હજી મેળે નથી હવે બાનું ચટબટ કરી નાખી પછી મરી જાય તો ગઈ લાડવા ખાઈ જાવ એમ નહી પાછા આમ ખંગ પડી ગયો ખંગ પડે તો ચતાઈ નો પડે બઠાઈ નો પડે આ તો ચતાઈ નો પડે બઠાઈ નો પડે તો હું ધોળીને હાર કાઢી લઈશ એમ નહી કઈક એનું નિવારણ આવવું જોઈએ એમ કઈ બાન જ્યાં જવું એ ત્યાં જાય તો તું આમનમ તમને ત્યાંથી ચડાવી ને હેઠા નાખો તો મરી જાય તો મરી ગયા તો ગયા તો પાછા હાર આપણે શું જોઈશું બાનું આમ જો ભાઈ એ ભાઈ હા આપણે બે ની વાત તો આપણે બે વર્ષે ભેગા થયા નહીં ખૂટે એ વાત સાચી કામ હું બોલ ને હાલ ને ભાઈ કામ માં કઈ નથી ઘર માં થોડી ઘૂસ છે હું જાઉં ભાઈ તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો હોય તો અમાર બે ભાઈ નું મળી ગયું પાછું હું સમાધાન થઈ ગયું સમાધાન થઈ ગયું તો હું જાઉં છું હા હવે આમ જો ભાઈ હા તારું કામ તો ઈ છે કે તાર ભાભી રિહાણી એલા કા હું થયું વરે કઈ નથી બે બડા આઈટા બેહી ગઈ ખૂણામાં એલા તમારે કાય એમ એવી રામાયણ હોય કે ને તમારે બે માણસ કાય એમ હોય તમારે નથી હોતી અમારે ક્યારેક ક્યારેક કોક દી કોઈ તમારે કાય એમ હોય લે જો ઘર અહીંયા ઠામડા ખખડે ને આમ જો હવે તાર ભાભીને મનાઈ દઉં ભાઈઓને સા પાણીની વ્યવસ્થા હર્ષુકભાઈની દુકાન સામે કરેલ છે તો જે ભાઈઓને ચા પીવો હોય તેની અત્યારે સ્ટેન્ડ ચાલુ કરેલ છે તો ભાઈઓ આ તો રમાબેની પ્રસાદી કહેવાય બધા ચા પીવા જાયજો અને રમામંડળના ભાઈઓને મારી વિનંતી કે રમામંડળ આખે આખું ભજાવવાનું છે થોડોક અખ્યાનમાં થોડો થોડો રૂટ કરતા જો કાપ ભૂકતા જો થોડો થોડો તો આપણે પરસા બધા લેવા છે નગર ખાલી રમાપીનો હવારે જન્મ જ થા અને આ વીડિયાવાળા ભાઈઓ તો હવે 8 વાગે કેમ વ્યાજ આવવાના છે રમામંડળ બાકી કેટલું રહી જાય થોડો થોડો એમ આગળ વધારો હા તો ભાઈ રૂપા હા આ તાર ભાભી ને મનાય એ આજે દેરીનો પહેલો ભાભી મારા સાંભળો રે
વર્ષ થઈ ગયા હે દીકલાના લગ્ન કર્યા એના અને તોય વોને આણું લતેડવા ન જતા અને મને સાસુમાં બનવાનો કોટ જાગ્યા છે એ આઈમૃતીએ લા હું કીધું તાર ભાભીએ આ વી વી વરા થઈ ગયા હં સેના આ દીકલાના લગ્ન કર્યા એના હા તો દીકલાના લગ્ન કર્યા ને વી વરા તો થઈ જ ગયો ને ભાઈ તો માર ભાભી ને હવે હાવું બનવાનો ઓલો કોટ જાગ્યો બોલ હાવું બનવાનો શોખ થયો એમ હા એ ભલે ને એમાં હું આપણે ગીગલા નું નાણા તેડી આવી તો હાલો તેડી આવી એમાં હું હતો તાર ભાભી ને પૂછ તો ખરી ઘરેણા કઈ લેવાના હે કે ભાભી તમારે કઈ મગાવવાનું હોય તો કયો ફટાફટ અરે દેરી મોરા તમારા ભાઈ હે ને મારા પપ્પાએ જેટલા ઘરેણા દીધા હતા ને એટલા હંધા વેચી નાખ્યા એ મને બીજા કરાવી દે તો હું માની જાઉં નકર ન માનું આ બધું વેચી વેચીને ખાઈ ગયો છે હે ભાઈ હા તું હવે તાર ભાભી શું કહે હવે આ ઘરેણા બધા તું પાછા લઈ આવી દે એને તો માની જાય નકર નહીં માને એટલે ઘરેણા એમ કે વેચીને ખાઈ ગયા એમ હા વેચીને ખાઈ ગયો છે ભાઈ વેચીને નથી ખાધા તો ડબલ માં મેલાસ ડબલ માં મેલા હા તો એ પાછા એને દઈ દેને એટલે માની જાય હાલ પછી પાછા નું આવે ધક્કા બેક માં મૂકાસ ધક્કા બેક માં મૂકા કઈ તો નવા કરાવી દે આ નવા કરાવી દઉં નવા કરાવી દે ને કઈક નવું પહેરે તો રાજી થાય એમ નહીં જો તાર ભાભી માની જતી ને તો નવા કરાવી દઉં આ માની જાય હાલ જલ્દી તો કે ને કઈ બોલ એટલે હું લખી લઉં તમારે જે મગાવું એમાં જલ્દી કહી દો ને એટલે લખતા જાય એમ અરે દેરી મારા હું લખાવું એ તમે નોંધતા જજો હા ભલે વાંધો નહીં હાલો પી લ્યો તમે તો કાકા
શું કામ પડ્યા? તારા આપા બોલાવીશ ક્યાં હે? આ રહ્યા જો ક્યાં આવ્યા? શું આપા આમ જો? હા તારે આજ નથી ઘેટા બકરા સારવા જવાનું. કશું કામ? હે કશું કામ? અમારે જવું બહાર ગામ. મારે જવું અહીંયા ન હોય ડોહી મરી ગયા એમ જઈ ખરખરે ખરખરે ખરેખરે. તને બોલતા નથી આવડતું કે મારે ભેગું આવવું? હાલી નીકળો પાછો. ગયો તો ખબર પડે કેમ નો? મને યાર હું થોક ના લું સોપડી કે ને. આને પૂછ એક વાર આ મને માર ખવડાવ ક્યાં? આ મારો ભાઈ લે અમે ગયા ખરખરે. હું અમે બે મન રોતા ન આવડે હું થૂક ના લોંધા સોપડી ને ખોટે ખોટો રોતો હતો અને આ ગંદુ દાંત કાઢે લે. તું હું આવું નહીં હે? ના અહીંયા ન આવે કાં પણ એટલે આને સમજાય ને ના આવે એને કઈ આવે પણ કાં કાકા એમાં હું હું આવું તો શું વાંધો? એમાં તને રોતા ન આવડે? આવડે. એમાં ક્યારેક ક્યારેક ફાસ્ટ રોવાનું હોય ક્યારેક ધીમું રોવાનું તને ખબર પડે? એમાં ન ખબર પડે. એટલે કહું ન્યા તાર ન આવે તો બીજું શું કામ? હે તારે ઘેટા બકરા માં જવાનું છે ને અમારે આમ થોડુંક કામ માં આમ ખરખરો ના એ પણ તારા મોઢા મેં તો વાત ન રહી. બોલ શું કીધું હમણાં? કઈ કીધું હું સાંભળો પણ એક હવે કહી દઉં છું આને હું પણ તો તારા મોઢા માં વાત ન રહી. બોલ મને મને ખબર પડી ગયો. બોલ હવે આને આ હવે આને ખબર પડી ગઈ હવે એમ કે શું કામ છે? બોલ લે રૂપિયો દેવાનો. આ રૂપિયો દઈશ હમણાં તમે આવ્યા એક મને દીધો રૂપિયો કે આઠ ના દસ્યું ક્યાં? હમણાં જ તું લઈ ગયો તો ખોટું હું બોલે કોને કીધું? હા હજી હમણાં હું તાર બાપા તાર બાપા ને ગીતા માં રૂપિયો કાઢી ને કઈ નઈ કઈ નઈ ખોટું બોલ માં આવે છે. હું તને એક વાત કહું સાંભળ. અમારે જાવ તાર એટલે કહી દઉં ને અમારે જાવ તાર વહુ નું આણું તેડવા તો હું આવીશ ન્યા તાર નો અવાય કહું કરું તાર આપા ગયા તા? હા નોતા ગયા પૂછ જજે. અરે જોયા તા મેં ગયા તા. ના ના એ લુગડા લેવા ગયા તા એટલે ન્યા તાર નો અવાય ને તારી માને ને હાહુ હાહુ બનવાનું ઓલું થયું છે એટલે તારી વહુ ને અમે તેડી આવી ગાય ગા ને તું જા ગાવલી ચાલવા એમ. હા એટલે શું દેવું જ પડશે માલસે રસી આપીશ.
પેલા તો ગયો આપણે બે ભાઈ જાય અણુલા તેડવા આયલા રાઈકા ભાઈ અણુલા તેડવા રે રાયકાઓને પૂછો કે તમે શા માટે પાછા વળ્યા જી મહારાજ અરે રાયકાઓ અમારા મહારાજાને જોઈને તમે પાછા કેમ વળી ગયા અમારા મહારાજને જોઈને પાછા નથી ફેર્યા કઈ તો અમારે તો ગધેડું ખોવાઈ ગયું અને જો જૂઠું બોલશો તો સંકટ ઝેલ પડશે અરે રાયકાઓ જો સત્ય કહો તો 501 રૂપિયા ઇનામ આપશે એ મને દેજે મને દેજે એ કોને જોઈએ મને મને દેજે અને જૂઠું બોલશો તો સંકટ ઝેલ પડશે એ માર ભાઈને દેજે ને એ તમે બે સમજી લેજો અમે ભાઈએ ભાગ પાડી લીધો બોલો પ્રધાન તમે ક્યાં રહ્યો હે તમે ક્યાં રહ્યો પોકરોંડો મેલ માર્યો ને જેલમાં તમે રહેજો ને જાવ ને હે તમે બે નક્કી કરી લ્યો આમ જો મહારાજ ને કે રૈકાઓ સત્ય વાત કહે તો તમને ખોટું તો નહીં લાગે ને ક્યાંક અરે મહારાજા રૈકાઓ કહે છે સત્ય કહે તો મહારાજાને જૂઠું તો નહીં લાગે પ્રધાનજી રાયકાઓને કહો કે સત્ય બોલશો તો મહારાજાને જૂઠું નહીં લાગે અરે રાયકાઓ હા મહારાજ કહે રત્ના આજ નાના મોઢે એક મોટી વાત કહેવા જઈ રહ્યો છું પણ હું નહીં ગામ પરગામ ની અંદર દેશ પરદેશ ની અંદર મેં સાંભળતી વાત છે કહે રત્ના એ કઈ વાત છે આજે આજુ એ બાજુ માં દીકરીઓને કાલ પાખ આવે ને ઉડી જશે માટે બાડો બોબડો કે લૂલો લંગડો
એક પણ જો સંતાનમાં તમારો દીકરો હોત તો તમારો રાજનો વારસદાર થાત. વાત સત્ય છે રત્ના, કે દીકરી પરાયું ધન છે, પાખું આવશે કાલ સવારે પોતાના સાસરે વહી જાય તો પાછળ રાજનો વારસદાર નથી. તારી વાત સત્ય છે રત્ના. હા મહારાજ, અને અમારે પાછું ફરવાનું કારણ એ કે આજુબાજુના ગામની અંદર મેં વાત સાંભળેલ કે રાજા અજમલ પેટે વાંજ્યા છે અને આજ મારા દીકરાની વહુનું વાણું તેડવા જતો હતો. ખરેખર વાત છે સતના, આજ તમારા સુકન જોવાથી કે વાંજ્યાનું મોં જોવાથી અપસુકન થાય છે. હા મહારાજ, સમજી વિચારીને તું પાછો વેળો છો રત્ના, પણ જા, આજે મારવાનો ધણી તને સૌરા સુકન આપે છે અને વિદાય કરી દે છે. જા રત્ના, તારા દીકરાની વહુનું વાણું તેડવા જા. બરાબર છે મહારાજ, રત્ન માગે એટલું એને ઇનામ આપો અને સૌરા સુકન આપી તને વિદાય કરી દો. લાવો પ્રધાનજી રોકડા, ખબર આવી લઈ જજો. એ સુકનિયા લઈ લઈ હૈલા રાયકા ભાઈ, સુકનિયા લઈ લઈ હૈલા રે, સુકનિયા લઈ લઈ હૈલા રે રાયકા ભાઈ. Thank you.
સ્વામીનાથ પોકરણગઢ ની પ્રજા મેણા બોલે છે કે અજમલ પેટ ના વાંજ્ય તે માટે સાંભળો અરે આજ લાસા રે લક્ષ્મી રે પણ મારી દીકરી રે આજે દીકરી જાશે રે એ ના શાશરી રે સગુણ મારણી લઈ ખોટી વાત કે સતી સગુણ અયા કેરો મારે હાર સગુણ અયા કેરો મારે હાર લાસા માટે હું કહું એ સાંભળો કહો સ્વામી આજની Thank you.
હા સ્વામિનાથ, કે રાજા થી રંગ સુધી દીકરી સદાય ની માટે સાસરે શોભે છે સ્વામિનાથ, જાણો છો રાણી? તો દીકરીને કાલ સવારે પાખું આવશે ને કાલે ઉડી જશે, માટે આપણે રાજગાદી નો ભોગવનાર કોઈ છે નહીં સ્વામી, માટે કહું છું રાણી. પોકરણ ગઢ ની પ્રજા પણ મેળના બોલે છે પણ એ સત્ય છે સ્વામી. કહો સ્વામી. રાજી ખુશી થી અને હસતા મુખે મને રજા આપો. હા સ્વામી. તો કૈલાશપતિ ભોળાનાથ નું તપ ધરીશ, પુત્ર નું વરદાન મેળવીશ, નહીતર પછી આ દેહ નો હું ત્યાગ કરીશ રાણી. બરોબર છે સ્વામી, કારણ કે આપણે પેટના વાંજ્યા છે, કાશી વિશ્વનાથ જઈ અને આપણે પુત્ર નું વરદાન મેળવવાનું છે, માટે કાશી વિશ્વનાથ જતા પહેલા મારે એક પ્રતિજ્ઞા પાડતા જાઓ. કહો સતી. કે આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે, તેમના વિવાહસર કરીને પછી જાઓ. શું કહો છો રાણી? હા સ્વામીનાથ. ભલે સતી, તમો રાણીવાસમાં પધારો, હમણાં પંડિતને બોલાવું છું. પ્રધાન નહીં, કોઈ પંડિતને બોલાવો. કારણ કે રાજા પઢિયાર ની સાથે મારે 20 વર્ષ ત્યાં વેર હાલે છે ને, એટલા માટે કહું છું. જેવી આપણે પિંગલગઢ ને જતા, જેવી આપણે પ્રધાનજી ભૂદેવ ને શ્રીફળ આપો. એવા દેશ રે હે જોયા